કે જે ઉદ્યોગોને આપણે અહીંયા જમીન આપીએ સસ્તા દરે, એમને પાણી વીજળી થી લઈને અનેક જાતની સગવડો પૂરી પાડીએ, એમને કરોડો રૂપિયાની સહાયો આપીએ, અને જ્યારે રોજગાર આપવાની વાત આવે ત્યારે ગુજરાતીઓને રોજગાર ના મળે, ગુજરાતની પ્રજાના ટેક્સના પરસેવાના પૈસા ના ભોગે ઉદ્યોગો માટે લાલ જાજમ બિછાવનારી ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષના શાસનમાં જે રીતે મોટા ઉદ્યોગો, મલ્ટીનેશનલ કંપનીઓ, કેન્દ્ર સરકારના જાહેર સાહસો ગુજરાતીઓને રોજગારમાં અન્યાય કરી રહ્યા છે, એની વારંવારની રજૂઆત છતાં સરકારના પેટનું પાણી પણ નથી હાલતું, ત્યારે આજે વિધાનસભાના પ્રશ્નોત્તરીમાં જે આંકડા બહાર આવ્યા છે ખરેખર ચોંકાવનારા છે, કે જે ઉદ્યોગોને આપણે અહીંયા જમીન આપીએ સસ્તા દરે, એમને પાણી વીજળી થી લઈને અનેક જાતની સગવડો પૂરી પાડીએ, એમને કરોડો રૂપિયાની સહાયો આપીએ, અને જ્યારે રોજગાર આપવાની વાત આવે ત્યારે ગુજરાતીઓને રોજગાર ના મળે. કોંગ્રેસની સરકારો વખતથી 95માં એ માટેનો કાયદો બનાવ્યો કે કોઈ પણ ઉદ્યોગ હોય એણે 85% સ્થાનિક ગુજરાતીઓને નોકરી આપવી પડશે, અને કાયદાની જોગવાઈનું ઉલ્લંઘન કરે તો એ ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવાની પણ જોગવાઈઓ કરવામાં આવી. આ ભાજપની સરકાર ઉદ્યોગપતિઓ એમના માનીતા એ ઉદ્યોગપતિઓને કોઈ કાર્યવાહી તો ના થાય, પણ દિવસે દિવસે બજેટમાં મોટી ખેરાતો આપવામાં આવે. આજે પ્રશ્નોત્તરીમાં સ્પષ્ટ પણ જવાબમાં આવ્યું કે જે મિત્રકાળમાં ભારતીય જનતા પાર્ટીના દેશના પ્રધાનમંત્રીશ્રીના સૌથી નજીકના મિત્ર અદાણી કે અદાણી પાવર લિમિટેડ કચ્છ ખાતેના એકમમાં 85% રોજગારી આપવામાં ગુજરાતીઓને નથી આવતી, એ જ રીતે કેન્દ્ર સરકારનું એકમ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઓએનજીસી, સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન, જે મલ્ટીનેશનલ કંપનીઓને અહીંયા આપણે ખૂબ અહીંયા સગવડો આપી, જેવી સુઝુકી મોટર, ટાટા મોટર, ફોર્ડ ઇન્ડિયા, આવી અનેક મલ્ટીનેશનલ કંપનીઓ ગુજરાતીઓને 85% રોજગાર આપતી નથી, એના માટે વારંવાર રજૂઆતો થાય પણ સરકારના પેટનું પાણી નથી હાલતું, કાં તો ઉદ્યોગપતિઓ પાસેથી મોટો ચૂંટણી ફંડ લીધું હોવાથી સરકારમાં બોલવાની હિંમત નથી. ત્યારે અમારી સ્પષ્ટ માગણી છે, ગઈકાલ ઉદ્યોગ વિભાગની માગણીમાં પણ કીધું છે અને આજે પણ કહીએ છીએ કે આ 85%નો જે જીઆર છે એનો તો અમલ કરાવો, પણ આ તમારા જીઆરને ગોળીને પી જનારા ઉદ્યોગ ગૃહોને જો સબક શીખવાડો હોય, ગુજરાતીઓને નોકરી આપી હોય, તો તાત્કાલિક વિધાનસભાનું સત્ર ચાલુ છે, સ્થાનિક ગુજરાતીઓ માટે 85% નોકરીઓ ફરજિયાત કરવા માટેનો કાયદો સરકાર લાવે, અમે પણ સર્વાનુમતે એને સમર્થન કરી અને આ ગુજરાતના એક એક યુવાને જે આ જગ્યાએ રોજગારની તકો છે તમામ જગ્યાએ અગ્રતા મળે એ માટે તાત્કાલિક 85% સ્થાનિક રોજગારી માટેનો કાયદો સરકાર બનાવે એવી માગણી કરીએ છીએ.